નમસ્કાર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે. અચ્છા, સદિશમાંથી પધારે છે ભાઈ. જો આલ્ફા બીટા ગેમા એ સદિશ એક્સ બારના દિક ખૂણાઓ હોય અને 1 પ્લસ કોસ ટુ આલ્ફા 1 પ્લસ કોસ ટુ બીટા 1 પ્લસ કોસ ટુ ગેમા મેળવવાની વાત થઈ રહી છે. આપ શ્રી જાણો છો કે કોસ આલ્ફા બીટા ગેમા દિક ખૂણા હોય તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા એક જ થાય. કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગામા બરાબર એક જ થાય. આ સાહેબ એ જાણીએ છીએ. તો એના ઉપરથી શું? તો ટુ કોસ સ્ક્વેર આલ્ફા ટુ કોસ સ્ક્વેર બીટા બે વડે બંને બાજુ ગુણતા કંઈક સૂત્ર ત્રિકોણમિતિનું આવે. ટુ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ ટુ કોસ સ્ક્વેર બીટા પ્લસ ટુ કોસ સ્ક્વેર ગામા, એટલે કે દરેકને હું બે વડે ગુણી રહ્યો છું. ટુ કોસ સ્ક્વેર ગામા નું મૂલ્ય બે થાય. ચાલો, ક્લિયર છે? ટુ કોસ સ્ક્વેર આલ્ફાનું સૂત્ર શું હોય? તો ટુ કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ નથિંગ બટ વન પ્લસ કોસ ટુ આલ્ફા નામનું સૂત્ર ધરાવે છે. આનું સૂત્ર શું થાય? તો કે વન પ્લસ કોસ ટુ બીટા ત્રિકોણમિતિ અગિયારમાંનું સૂત્ર છે. આનું સૂત્ર શું થાય? તો કે વન પ્લસ ટુ કોસ ગામા એવું સૂત્ર છે અને સામેની બાજુ બે. તો તમારી સમક્ષ કોસ ટુ આલ્ફા પ્લસ કોસ ટુ બીટા પ્લસ કોસ ટુ ગેમા, કોસ ટુ આલ્ફા પ્લસ કોસ ટુ બીટા પ્લસ કોસ ટુ ગામા, એટલે કે બે માંથી વન પ્લસ વન પ્લસ વન એટલે કે ત્રણ સામે ત્રણ, બે માંથી ત્રણ એટલે કે તમારા ક્વેશ્ચનનો આન્સર માઇનસ એક જણાશે. ક્લિયર છે? તો આ પ્રશ્નનો આન્સર માઇનસ એક રહેશે.